લોકડાઉનની પરિસ્થિતિ છે તેવા સં તેવા સમયે અંબાજી બનાસકાંઠાની આજુબાજુના વિસ્તારમાં આવેલા ગરીબ ગરીબ કુટુંબોને રોજેરોજ ફૂડ પેકેટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી બનાવીને પહોંચાડવામાં આવી રહ્યા છે જેમાં સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને વિતરણ વ્યવસ્થા ગોઠવેલ છે અંબાજી આજુબાજુ આદિવાસી વનવાસી ભાઈઓ પણ આવેલા છે ઈતર ગરીબ કુટુંબો પણ આવેલા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંદાજે પચીસોથી ત્રણ હજાર દરરોજ પૂરી ભાજી વઘારેલી ખીચડી એમ વારાફરતી ફૂડ પેકેટ બનાવી નિયમિત પહોંચાડવામાં આવી રહેલ છે આજ દિન સુધી અંદાજે છત્રીસ હજાર ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે જ્યાં સુધી આ લોકડાઉન લોકડાઉનની પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી આ આ સેવા અવિરતપણે ચાલુ રહેશે અંબાજીમાં જે ગરીબ લોકો રહે છે તેમના માટે અત્યારથી મિનિમમ પચીસોથી ત્રણ હજાર માણસનું જમવાનું પહોંચાડવામાં આવે છે અને તેની વિતરણ વ્યવસ્થા અંબાજીના સ્વયંસેવકો સંભાળે છે તે સિવાય અંબાજી મંદિર તરફથી કોટર હોસ્પિટલમાં જે દર્દીઓ ભરતી છે તેમના માટે ક્વોરન્ટાઇન કરેલા જે રાહદારીઓ છે તેમના માટે પોલીસ સ્ટાફ માટે તથા અન્ય જે સરકારી સૂચના મળે છે તે પ્રમાણે અહીંથી રસોઈ પહોંચાડવામાં આવે છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રોજેરોજ ફૂડ પેકેટ બનાવીને આપવામાં આવે છે અને આજબાજના વિસ્તારો અને ગામના વિસ્તારોમાં અંબાજીના સ્થાનિક યુવાઓ જે સેવાભાવી પ્રવૃત્તિવાળા છે એ બધા ભેગા મળીને અલગ અલગ વિસ્તારોમાં એ ફૂડ પેકેટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે છવ્વીસ તારીખથી શરૂ થયેલો આ સેવાયજ્ઞ આજે લગભગ સત્તરમો દિવસ છે લગભગ અત્યાર સુધીમાં તેત્રીસ હજાર કરતાં વધુ ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવેલા છે જે તે વિસ્તારોમાં ફૂડ પેકેટ અહીંથી જાય ત્યારે સ્થાનિક ત્યાંના લોકલ જે સેવકો હોય એમનો સાથ સહકાર લઈને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવે છે અંબાજીમાં આના સિવાય પણ અનેક સંસ્થાઓ સેવાકીય કાર્ય કરી રહી છે પરંતુ એ બધાને નમ્ર વિનંતી છે કે આવનારા સંજોગોના અંદર સોશિયલ ડિસ્ટન્સિસ અને સરકારી નિયમોનું પાલન કરીને આ વિતરણ વ્યવસ્થા સંભાળે અને પોતાનું સ્વાસ્થ્યની પણ સુરક્ષા રાખે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું જે માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય દ્વારા દરરોજ પચીસોથી ત્રણ હજાર માણસની વચ્ચે ને જે ગરીબ લોકો જે છેવાડાના ગામડાઓ સુધી અને અંબાજીના વિસ્તારોમાં રહે છે એ ભોજનનું જે પેકેજ છે એમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે કે જે અતિ ગરીબ છે એવા ઘરે તેઓના સ્થાનિક નેતાઓ હોય આદિવાસી સમાજના પટેલ સમાજો હોય એમના દ્વારા અમને લિસ્ટ આપવામાં આવે છે અને એ લિસ્ટ દ્વારા અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય ગામનો સ્વયંસેવક હોય બધા જ સાથે મળીને અને આ જે અમારી શક્તિપીઠ કહેવાય જિલ્લા પંચાયત સિટી અંદર એની અંદર બૂથનો કાર્યકર્તા પણ આ કાર્યની અંદર આજે જોડાયેલો છે જોડાયેલો છે તો કોઈ પણ આ છેવાડાનો માનવી જેમ ભૂખ્યો ન રહે અમારી ભારતીય જનતા પાર્ટી સરકારનો જે નિર્ણય છે એ રીતે જ આજે અને આજુબાજુ વિસ્તાર કોઈ ભૂખ્યો ન રહે એવીમાં અંબાને અમે પ્રાર્થના કરી સૌ કાર્યકર્તાઓ એક થઈ નેક થઈ અને આ કાર્ય અમે કરી રહ્યા છીએ